આખો દાડો આનંદ આનંદમાં રહે ને બધો. સમાધિ, આ સમાધિ, હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા ઊંઘી જતા તો હોય સમાધિ, જાગ્યા પછી સમાધિ, કકળાટ નહીં, કશાય નહીં. લોકો આ કશાય થવા ના થવા માટે તો એ બળતરા બંધ કરવા માટે કેટલું કેટલું તોફાન કરે છે, ખર્ચા કરે છે, લાખો રૂપિયાનો ખર્ચા કરે. તોય મેં એ જરાક પેલો પારો ઉતર્યો, પીધું એટલે પછી પાછું ઉતરી તો જાય ને, ઉતરે એટલે પાછો ભોગવટો ચાલુ. આપણે કશુંક એ બધું લોનનું સુખ લઈને પછી ચૂકવવાની વાત હોય, આપણે લોનનું લેવા નહીં, પોતાના આનંદમાં રહેવાનું. જ્યાં જ્યાં સમાધિ ન રહે ને દિવસમાં, એ નિરૂમાની સમાધિ ઉપર જઈને કયા ના ના રે એવું બને જ નહીં ને. રૂપેશ ને ના રે બને, કારણ એને ભાઈ કોઈક દાડો ઢોસા ખાવા ના મળ્યા તો બને એવું બિચારાને, તો ઉપાધિ લાગે. રોટલી ને રોટલી, ચોખા ને રોટલી મળતી જ નથી ઘણા દાડાથી. ચોખાની રોટલી જ કહેવાય છું આપણે, ઢોસા ઢોસા કરીને ખુશ થઈએ. નવી વ્યાખ્યા ના, એવું જ હોય. આપણે લોકો શું છે કે જો એ લોકો દાળ ને ભાત ના ખાય ને તો એ ઢોસામાં ચોખા કહેવાય, અને પછી દાળ ચટણી હોય એ લોકોને, દાળ ભાત થઈ ગયા કે નહીં. આપણે સીધી રીતે દાળ ભાત ખાઈએ, એ લોકો જુદી રીતે દાળ ભાત ખાય. ઇડલીમાં શું હોય, ચોખા અડદની દાળ. તો એ જ આ એક જ છે, આ તો ફક્ત શું છે, અવસ્થા બદલાય છે. એક આપણે વાત કરીએ કે માન્યતા અલગ છે અને પરમાણુનો હિસાબ અલગ છે. તો એક માન્યતા હોય એટલે અવઘડ આપણે કહીએ કે મારે કમાવું છે, સંસાર તો જ ચાલશે. એમાં આપણે કહીએ કે માન્યતા ઊભી થાય ત્યારે, ઊભી થાય ની વાત જ નહીં, ઊભી જ હોય, ક્યારે બેસે દિવસમાં એ વાત આપણે વિચારીએ. પેલું તો 24 અવર સમજો એ હોય. હવે એ માન્યતાને ડિઝોલ્વ કરવા અથવા એના ઉપર પરમાણુ પેલા ઓછા, પરમાણુનો હિસાબ તો રહેવાનો જ. હવે એ કેવી રીતે સ્પીડીલી નહીં પડે એવી રીતે કેવી રીતે પેલો નિકાલ થાય એનો? મૂળ બ્લન્ડર્સ તૂટી ગયું ને. હું કમાનાર છું તો હું તો ખસ્યો ને. હા, કમાવાની ઈચ્છા ઊભી રહી છે, તે ભરેલો માલ છે, તે થોડો પૈસાનો વ્યવહાર ચોપડી વાંચી લેવાની કે હું કમાવું તો જ આવે, તો જ વ્યવહાર ચાલે, કે હું ના કમાવું, હું ખોટ ના ખાવ તો ખોટ આવે છે કે નથી ખાતી. બોલો, હું ને ખબર પડે ને કે હું નથી કમાવ, હું ખોટ ખાતું ખાવી મારે તો મારી ખોટ તો આવે જ છે, હું કમાવા નહીં જઉં તો નફો આવશે જ. એટલે એનો અર્થ એ નહીં, પણ કમાવું ને ખોટ ખાવી એ બે પોતાના કાબૂની વસ્તુ નથી. જે પોતાના કાબૂમાં ના હોય, ધારો કે લાઇટ જતી રહી એટલે તમે શું રીમાન વડવડ કરો કરો, લાઇટ ચાલુ કરતી નથી ને પાવર, તો ભાઈ એનું એ નહીં, મારું એ નહીં, એ તો હવે જીવી વાળા જે કરે, જીવી વાળા, તો પછી એનું આ એ લોકો આ સપ્લાય કરશે તો આવશે પાવર લાઇટ. તમે શું કરો પછી, ઘરમાં બહુ તે કોડિયો લઈને બેસી રહો, ફાનસ ચાલુ કરો, તો કોઈને ઘરમાં કોઈને વડો ખરા, આડોશ પાડોશમાં વડવા ના જાઓ. વધારે વધારે મયુરને ફોન કરી ના, પણ મયુરે એને કહે છે ભાઈ જીવીમાંથી જ ગઈ છે, એટલે પછી શું કરો, એક જ વાક્ય તમને કહે ને એટલે તમે શ્રાંત થઈ જાઓ. શું કરો તમે બીજું, કે જેના કાબૂની વસ્તુ છે એને આપણે પહોંચી વળવાનું નથી, એ લોકોને ટાઈમ થશે એટલે મોકલી આપશે, એવું નથી હોતું? એવું જ છે. તો પછી આ આ પૈસા કમાવાની સત્તા કોના કાબૂની? થિયરી ખબર છે તમને, થિયરી ખબર છે, પણ થિયરી ખબર હોય તો પછી જેને થિયરી સાચી સાચી ખબર હોય ને એને પ્રેક્ટિકલ થયા વગર રહે નહીં. મીઠું નાખો કે ખાંડ નાખો, તમને થિયરી ખબર હોય તો મીઠું નાખ નાખ કરો, પછી શું કે આ ભાઈ થિયરી ખબર નથી લાગતી, મીઠું નાખે છે, ચાખ્યા વગર જ નાખે છે કે છે. એટલે થિયરી ખબર હોય ને તો પ્રેક્ટિકલ થયા વગર રહે જ નહીં. મોડું થાય, ટ્રાફિક હોય તો મોડું થાય, પણ થાય કરો, સંજોગ ખૂટે તો ના થાય, પણ સંજોગ મળે એટલે થાય પ્રેક્ટિકલ. એટલે વચલો ફેસ જ કહું છું કે આ સમજો આપણને આઈડિયા છે કે પુણ્યથી જ આવે છે. આજે કમ્પેરિઝન થતી હતી સવારે, આ લોકો જતા હતા ને તો અંદર ક્વેશ્ચન ઉભો થયો કે તું આવી રીતે ચાલુ દિવસે જઈ શકે સત્સંગ માટે,
આ લોકો ભાઈઓ ગયા ને ત્યાં, એટલે એમ કમ્પેરિઝન થતી હતી કે હા એ હા લોકો. રૂપેશ ને તમે પૂછ્યું. હા રૂપેશ ને મેં કીધું તું આવી રીતે જઈ શકે આવી રીતે, તો કે શું વિચાર આવે, તો કે નહીં આજે તો માર્કેટ ચાલુ છે, આ છે તે છે. એટલે એમ થયું કે તો ક્યાં સુધી આ ચાલશે એમ, કે આ પેલું કમાવાનું. પછી પેલું આ તમારા વાળું યાદ આવ્યું હતું કે પોતાનો માન્યતા અલગ છે અને પરમાણુનો હિસાબ અલગ છે. પરમાણુનો હિસાબ હશે ત્યાં સુધી તો મારે ત્યાં જવું જ પડશે, પણ મારી માન્યતામાંથી મારે ઓછું કેવી રીતે કરવું, કે હું કમાવું પડશે, કે મારે ઓફિસ ચાલુ જ રાખવી પડશે, મારા સંસારનું શું, એટલે બેઝિક એવું એવું કેટલા ક્વેશ્ચન. તમારે કમાવું છે ને માટે પડે છે, સંસાર ચલાવવું. સંસાર એટલે આખો દુનિયાનો સંસાર ચલાવવાનો? ના ના, ઘર ઘરનો. ઘર એટલે ઘર એટલે તમારા દાદા દાદી કાકી કાકા એ બધા નહીં, ઘરનું જ હોય એટલે કમાવું પડે. સાંભળો ભાઈ, બેબીન સ્કૂલો ખરી ને કે છે, ફીઓ ભરવી પડે ને. એ પણ વિચાર્યો હતો કે આ સ્ટડીઝ ચાલુ છે ત્યાં સુધી કે આ ને તે ને બધું, એટલે પછી ઘણું કેટલા એ લોકો તો હવે અડધું તો પત્યું ને કે અડધું બાકી છે. બેવું સાચું, અડધું પત્યું ને અડધું બાકી છે ને, એટલે અડધું પત્યું કે અડધું. એ લોકો 16 વર્ષ ના થયું તો અડધું અડધું જ આવ્યું છે, હજુ અડધું બાકી છે. કેટલી મુશ્કેલી, તમારે સંસાર ચલાવવો પડે છે કે એની મળે ચાલે છે. ચાલે છે પેલું કરવું પડે અને ચાલે છે. બેબીને પચાવવા માટે તમારે રોજ પછી પેલું મશીન મૂકવા પડે અંદર, જઈને ચાક પાચક રસો નાખવા પડે ના, તો શું કરવું પડે તમારે? થાળીમાં નાખી આવો તો તમે કશું કરો જ નહીં, એની મળે જ લોકો તો ખાઈ લેવા છે. તમારે કરવું શું પડે છે? એમ થાય આપણે અહંકારને પૂછીએ તે કરીશું, એ મને કે એની માન્યતા છે, ગાડું જાતે બળદિયા ખેંચે છે અને પોતે ફક્ત માને છે કે હું ના હોઉં તો આ ગાડું ચાલે સી રીતે. અને એવા તો કેટલાય બળદિયા કલાક ઉતરાય કે તારા જો તો કેટલાય આવીને ગયા અહીંથી, તો હું તો અમારું ગાડું ચાલે છે ના, કે કુતરાણ કે ના કે બળદિયો, તો એ ભૂલી જાય પાછું, એ જરા ગાડું ખસે ને એટલે રોક બેર ચાલવા પડે. એટલે કે આપણા વખત ગાડું ચાલે નહીં, એટલે કે તમારું કશું ચાલતું નથી, રહેવા દો ને, તો એ આપણે માનીએ કે ના તને ખબર ના પડે હું ચલાવું છું. એટલે ધીમે ધીમે આ કરતા ભાવ છૂટે ને તો કોઈ બોજો નથી, બાકી વ્યવહાર તો ચાલી જ રહ્યો છે. તમારે વાળ ઉગાડવા રોજ મહેનત કરવી પડે, કપાવવા મહેનત કરવી પડે, પણ ઉગાડવા માટે કશું નહીં, એ મળે છે કે ને. કપાવવા માટે મહેનત કરવી પડે છે એ જ મોટા મોટી ભ્રાંતિ, કે જો ઉગાડવા મહેનત ના કરવી પડતી હોય તો કપાવવા મહેનત કરવી ના પડતી, એ કાપનાર કાપી જતા હશે, એ તમે કશું નથી કરતા. એવું બધું આપણે હિસાબ તારણ કાઢતા આવડવું જોઈએ અને કાઢીને પછી અકર્તા ભાવમાં રહેવું જોઈએ. અકર્તા ભાવ પછી પછી પરમાણુ પૂરા થઈ જશે, સમજાય ને? માન્યતા છે ત્યાં સુધી આ ઊભું જ રહેશે ના, માન્યતા તો મૂળ તૂટી ગઈ છે આપણી, આ તો હવે પેલું ફોટા ઊભા થાય છે, જીવતી માન્યતા ગઈ. આપણે એમ હાથ કરીએ ને પેલો પ્રતિબિંબ દેખાય ને, આપણે હાથ તો નીચે પોલ પર પ્રતિબિંબ દેખાય તો મારો હાથ હજુ ઊંચો હશે ને, એટલે તારો હાથ નથી હવે, તું બંધ થઈ ગયો તારો હાથ, હવે એ તો છાપી છપાઈ ગયેલો ભાગ એ ધીમે ધીમે ડિઝોલ્વ થશે. એવું આ બધું ડિસ્ચાર્જ પરિણામ છે, જીવતો નથી ભાગ હવે. એટલે આપણા તરફથી શું હોય કે આ મોહ છે, ડિસ્ચાર્જ મોહ છે, પણ સંભાળે નિકાલ કરો. બહુ બીજું ઘણા ઘણાકારની બહુ જરૂર નથી, પૈસા કમાવા ના જોઈએ, પૈસા કમાવા ના જોઈએ એવું નહીં. આપણે બહુ 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 લાગતું હોય તો ઠેઠ વિષય ઉપર જઈને ઊભા રહેવાનું, કયો અવતારમાં આ ના હોવું જોઈએ, હોય તો આ બધો સંસાર ઊભો થાય છે. એક જ પ્રત્યાખ્યાન કરવા જેવું તો, અને આને ફાઇલ તરીકે રાખો. ફાઇલ છે, પ્રોફિટ લોસ વ્યવસ્થિત છે, અને રૂપેશ કરે છે હું શુદ્ધાત્મા છું, ધંધામાં વધ કોઈ કચકચ થાય તો પ્રતિકોણ કરો, બસ. બાકી આ સંભાવે નિકાલ કરવાથી કર્મ પૂરું જ થઈ રહ્યું છે. તમારી નવી બિલીફ કઈ છે? સંભાવે નિકાલ કરો છે. પરમાણુ શું છે? તો કે ધંધો કરી રહ્યા છે, બસ આ જ છે હવે આપણી પાસે. આ બિલીફ ખરી સમજો, કે પછી સમજો ત્યાં બેઠા બેઠા પાછા મોં ઉભા થાય તો આ ડિસ્ચાર્જ મો પાછી માન્યતાને મલ્ટીપ્લાય કરે છે. ના ના, ખાલી થવા માટે ઉભા થાય બિચારા, એ મરવા માટે ઉભા થાય છે અને પછી જાય છે. એટલે ખરેખર ઉભા નથી, જીવતા નથી કશા. પછી આપણે કહીએ કે પેન્ડિંગ રહે છે, અથવા જાગૃતિની હું વાત કરું છું, કે આપણે જાગૃતિમાં એ ફાઇલ લાગે
તો વેલી પૂરી થાય, હું તો ત્યાં થવાના છે દીપુ. ના એટલે આપણે એ જ કહીએ છીએ, તમે આ જ્ઞાન ગોઠવો ને, પાંચ આજ્ઞાના બટન દબાવો ને, એના જેવું એમાં ટુ ઇન વન થશે. પાંચ આજ્ઞા જ્ઞાનીની પાડી અને પેલા કર્મો ધોવાતા જાય છે. બોલો. અને કે મારે ધંધો નથી કરવો, મારે છૂટી જાય તો સારું, મારે ના કરવો જોઈએ, ખોટી ફાઇલ ઊભી કરે, એની કરતાં પદ્ધતિસર રહો ને. હવે સંભાળ નિકાલ કરો, આપણે કરનારો કર્યા કરે. જેમ ખાવાનું બંધ કરીએ છીએ આપણે, હાથમાં થોડો ખાય છે કંઈ, તો શું કામ ખાવાનું ચાલુ રાખો છો? તો કે ના, દેહની જરૂરિયાત છે. એવું આ મનનો ખોરાક છે, મનની ગાંઠ પૂરી થાય છે. ખોરાકમાં જ્યાં સુધી મીઠું લાગશે ત્યાં સુધી પાછી તકલીફ ના. એટલે સહેલો રસ્તો શું છે, એને વધઘટ કરવાનું બંધ ના કરશો, સત્સંગના પ્રોગ્રામ છોડશો નહીં. શિબિરો કે ભાઈ મારે ધંધો છે, હમણાં સત્સંગમાં નહીં અવાય, એ નહીં કરવાનું. તો શું છે કે ગાંઠ તૂટી જ છૂટકો. ભલે ભલે પ્રોગ્રામ હોય ને, અરે બિઝનેસ હોય ને, એ સત્સંગ માટે કાપીને ગોઠવી જ દેવાનું. પછી કોક પચાસમાંથી બે ત્રણ વખત દોડવું પડે કદાચ, ના છૂટકે તે આપણે આગળ પાછળ પૂતાવી દઈએ, એટલે તમારું છૂટી ગયું. પછી ઇક્વિવેલન્ટ જ છે, અહીં સત્સંગ નથી અને તમે પતાવી આવો તો સારું વાત, પણ અહીં પ્રોગ્રામ હોય ને તમે કહો આજે મારે ધંધામાં બેસવું જ પડે, શેરબજારની એ મૂકો ને હવે તમારું શેરબજાર, તમારે નહીં બગડે કશું. અને તમે જો બેસી જાય અહીંયા સત્સંગમાં સેટિંગ કરીને, હા ચેક કરી લેવાનું કે લોચો પડે એવું નથી ને, સાધારણ આમ તેમ કે હું બે થી ચારમાં જઈને પતાવી શકીશ તો પતાવી દેવાનું. એવું તો શું તમારું મુખ્ય ધ્યેય આ થઈ ગયો ને, એ પેલું છૂટી જ જશે એની મેળે. આપણે શું કહે છે, આને વધારો, આને કાપશો નહીં. અહીં કાપ્યા પછી ઘણા રિટાયર થયા પછી કે પેલી કહેશે તમે ઘરે શું બેસી રહ્યા, જાઓ થોડું શાક લઈ આવો, બાબાને ફેરવા લઈ જાઓ. અને શું આ કઈ કામ માટે આપણે રિટાયરમેન્ટ લીધું છે? કારણ એને આ બધું શું કરવું એ ખબર નથી, એટલે પછી બે ટકરાયા કર્યા પછી. તો આપણે શું કરીએ છીએ, તમે રિટાયરમેન્ટ લેવલે કામકાજમાં આ બાજુ વધારતા જાઓ એટલે ઓટોમેટિક પેલું કપાતું જશે. સત્સંગનો ભીડો વધારતા જવું છે. બીજું એક એ હતું કે આ વચમાં બે ત્રણ દિવસ પહેલા વાત થઈ હતી કે શુદ્ધાત્મા ને વ્યવસ્થિત, બીજું બધું હમણાં સાઈડમાં રાખો, એક આ બે ત્રણ બે ચીજ ઉપર ફોકસિંગ કરો તો આગળ વધાય. એટલે આ બે આજ્ઞા હેલ્પિંગ છે. હવે પેલું આ પેલી બુક પેલી પદ્ધતિ આપણે પડી ગઈ હોય ને જૂની, કે આ પ્રમાણે જ ચાલવાનું એ ટાઈપનું, તો શું હોય કે આપણે જોતા હોય ને રિવાઇન્ડ કરીને તો આખો દિવસનું શું શું બન્યું ને એ જોવાની જ ઈચ્છા થાય. એમ ના થાય કે ક્યાં ક્યાં કોઈને દુઃખ અપાઈ ગયું કે, એટલે ફોકસિંગ ભોગવટો ક્યાં આવ્યો તો એના પાછળ થોડું તમે કહો છો ને કે એકદમ વર્કઆઉટ કરો, એક દોષને બરાબર જોશો બધા એના પર્યાયથી તો શક્તિ બહુ ઊભી થશે. તો અહીંયા આ શું હેરાન કરે છે કે ના આખો દિવસ નું જોઈ જ લેવું છે, એટલે એમાં એક શું હોય જો ને કે મિસ કઈ ન થઈ જતું ને કોઈને દુઃખ દેવાનું એ હોય ભાવ એની હિસાબે, તો પેલું મેઇન જે ફોકસિંગ બે બે દોષ થયા હોય અથવા બે જગ્યા જ્યાં ભોગવટા આવ્યા હોય એના ઉપર વર્કઆઉટ કરી તો શક્તિ વધે વધારે એવું લાગે છે, ત્યાં કેમ રોકાય છે? પ્રકૃતિ કેમ આમ જ કરે છે? ના એટલે એ સિસ્ટમ પાડી હોય તો પાડવાનું, વાંધો શું છે? તમે સમજો અઠવાડિયું આ જ કરો તો એ અથવા ક્યાંય ભોગવટા મેઇન આવ્યા હોય આપણે થાય કે આ દર વખતે અહીંયા ઘોડું અટકી જાય છે તો થોડું વર્કઆઉટ કરે કે ના એ જરાક વર્કઆઉટ કરે ને પછી પાછું ના આખા દિવસમાં શું બાકી રહી ગયું, કોને જોવાનું રહી ગયું, કોને દુઃખ અપાણું, એ તો કરવું જ છે. એ તો કરો ને, એ સારી વસ્તુ છે. આપણે પૂરી કરવાની અને આ કરવાનું, એ તો કેટલી વારમાં પૂરું થશે? 15-20 મિનિટમાં પૂરું થાય ને પછી? થાય, વધારે પણ થાય. હા તો પછી એમાંથી પછી પૂતા પત્યા પછી પછી આજે ભોગવટાને પકડી રાખવાનું, આ દોષનું કારણ શું, આ કારણ શું, કયા કારણથી બન્યું, શું એમાં ધ્યાન મોહ હતો, માન હતો, આક્ષેપ હતા, અભિપ્રાય હતા, શું હતું, એટલે થોડું એની પર મૂકીશું. એટલે આપણે શું છે કે એને પૂરી થવા દો ને પ્રોસિજર, એટલે આ મશીનરી તો પૂરી થવા દેવાની, પછી એક્સ્ટ્રા ટાઈમમાં આ કરવાનું. અને આપણે જ્યારે સામાયિકમાં બેસીએ ત્યારે જ ધોવાનું એવો કાયદો છે? ખૂંચ્યા જ કરે આપણને. ના ના, જ્યારે ભોગવટ આવ્યો ને એ ખૂંચ્યા જ કરે કે આ બન્યું શું, શા માટે આવું બન્યું, કેમ દોષ થાય ઉભો, આટલું બધું કેમ અસર થઈ, શું માન્યતા થઈ ગઈ, જ્ઞાન ક્યાં ચુકાયું, કયો ભાગ ચુકાયો, શું ભૂલ થઈ ગઈ, એ એનાલિસિસ ચાલતું જ હોય. ત્યારે શું થયું ભાઈ કે આ બુદ્ધિ એવું બતાવે કે રાતના શાંતિથી સમય કરવા બેસું ને રિમાઇન્ડ કરવા ત્યારે એનાલિસિસ કરશું, અત્યારે ભાગતા દોડતા કેવી રીતે નથી કરવું ભાવમાં. હા પણ ગઈકાલે આપણે એવું વિચાર્યું હતું, પછી રાત્રે કર્યું નથી તો પછી સમજી જવાનું ભાઈ આવું પોલ મારવી છે એટલે આપણે અત્યારે જ કરો.
એક વખત અનુભવ લીધા પછી આપણે સુધારો બાજી. એટલે ત્યાં જ થાક ખવડાવી દે છે. એટલે પ્રકૃતિનું આ કેવું છે પેલું સેટિંગ કે પેલું એનાલિસિસ તરફ જવા જ નથી દેતું, પેલા બધું જાડું 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 પેલા પૂરું કરી નાખે છે. એમાં શું દીધું એટલે ખરેખર તો શું છે કે આપણે શું હેતુ માટે કરીએ છીએ નક્કી કરવાનું છે. આપણે ધોવા માટે કરવું છે કે જોવા બેઠા છીએ આપણે, ખરેખર ધોવાનો હેતુ છે મુખ્ય તો. બરાબર. આમ કે કપડું બોળીને મારે કાઢવું છે, બોળીને કાઢવું. પેલું ડાઘ ધોવા માટે કપડું બોળીએ છીએ કે મેં બોળીને કાઢવાની ટેવ પડી ગઈ છે આપણને? બોળવાનું, કાઢવાનું, નીચેવાનું, સૂકવાનું, પહેરી લેવાનું. એટલે પણ ભાઈ શું કરો આમ તો કે ડાઘ ધોવા માટે ધોવાનું તો એ તો મને આજે ખબર પડી. તો પછી બેસીને ઘસ ઘસ કરો, બ્રશ મારો ત્યાં. એટલે આપણે શું હેતુ માટે કરીએ છીએ એ જ આખું સ્લીપ થઈ જાય. ખરેખર તો આ કષાયો કાઢવા માટે આપણે જોઈએ છે કે આ પરિસ્થિતિમાં કષાય ક્યાં ઊભો થયો, ક્યાં તન્મયાકાર થયો, ક્યાં ઇન્ટરેસ્ટ આવ્યો, ક્યાં દ્વેષ ઊભા થયા, અભાવ થયો. અને એની એ ફોકસ કરીને ચોખ્ખું કરીએ પાંચ આજ્ઞાથી. તો આ શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા, તો આ ઊંધું જોયું એ ખોટું કહેવાય. પાંચ આજ્ઞા એ ચાવી વાપરી અને દોષને ચોખ્ખો કરવો એ માટે આપણો આ બધો પ્રોસેસ છે, સમજાય ને? પછી તમે જે સામાયિક કરવા બેસો છો, પ્રતિકોણ કરવા બેસો છો, જોવા બેસો છો, રિવાઇન્ડ કરો છો, સ્ટડી કરો છો, બધોનો હેતુ આટલો છે. શું કહે છે ભાઈ, તમારી સાથે આવ્યા છે? નવા આવ્યા છે. હા હા, મેં આપું એવું. હા હા, ટીવીમાં જુઓ છો કે નિરૂમાને? એક વખત જોયેલું ને, બહુ સારું. દાદા ભગવાન કશું વાંચેલું કે પુસ્તક પુસ્તક? શું કામકાજ કરો છો અહીં? પ્લાસ્ટિક નો ધંધો. હા હા, કઈ પૂછવા જેવું લાગતું હોય તો પૂછજો. બધું ધર્મ સંબંધી, અધ્યાત્મ સંબંધી. કઈ નઈ, ચિંતા બિંતા પૂછવું કઈ રીતે? ના ના, આમ તો ચિંતા બિંતા થાય ખરી કોક દાડો. ચિંતા થાય પણ અમે રૂટિન થઈ ગયું એટલે બહુ ચિંતા નહીં રાખતા. ચિંતાની રૂટિન જ થઈ ગયું છે. એટલે ચકલા ને પાંજરામાં રૂટિન જ થઈ ગયું. એને બહાર કાઢો ને તો ગોળ ગોળ ફરીને પછી પાંજરામાં બેસી જાય, એમ રૂટિન થઈ ગયું. એટલે બહુ સારું. અહીં અમદાવાદમાં જ રહો છો? દર્શન કરી આવ્યા ક્યાં ઉપર ભગવાન? કઈ વાંધો, દર્શન કરી આવજો. ગમ્યું કે વાતાવરણ અહીંનું? આવતા રહેજો અહીંયા ચોક્કસ. તમારા મિત્ર થાય કે મિત્ર પેલા કરતા કઈ સુધર્યા દેખાય છે એ વાત છે? સત્સંગ કરે છે એટલે પેલા ધંધાની વાતો કરતા, હવે સત્સંગ નહીં કરતા એટલે સુધર્યા કહેવાય થોડા. સારું, ધીમે ધીમે એમને ઓળખ, હજુ પરિચય થવા દો. પેલી વખતે છોકરા છોકરી બતા, હવે જાઓ વાતો કરવા જાઓ ફરવા જાઓ. હજુ પેલું બતાડી છે, હજુ ક્યાં આપણે નક્કી કરું લગ્ન કરવા કે ના કરવા, અને એમને ફરવા મોકલી દો આમ કહેવાય. તમે શું પૂછતા હતા એ પૂછી શકો, તમે એના વતી પૂછી લો ને તમે. એના વતી તમે પૂછી શકો કે મને આવું પૂછતા હતા, તમે ભૂલી ગયા? તમે તમે યાદ છે કે નથી? એમ કહેતા હતા કે બધું જે કરીએ આપણે જ કરીએ, ભગવાન કશું કરતા નથી. કોણ કે છે? એમનું કેવું એમ કે છે? તો તમને શું શંકા પડે એવું છે? એમાં શંકા પડે એવું છે? શંકા તો નથી પણ. અને એનું સાવ માનવા જેવું લાગે છે તમને? ના ભાઈ, એમાં આમ તો કર્મ પ્રમાણે ચાલતું હોય. ભગવાન નો રોલ તો કઈક તો હશે ને? છે ને, ભગવાન નો રોલ છે તો ખરો, રોલ વગર તો ભગવાન હોય નહીં ને. ભગવાન નો રોલ બહુ જુદી જાતનો છે. એ દુનિયાની જગતના લોકોને ખબર નથી. એ જો ખબર પડે ને તો એ પોતે ભગવાન થઈને ઉભા રહે. ભગવાનનો રોલ આ દુનિયાના એક એક કાર્યમાં ભગવાનનો રોલ 0% છે. આ દુનિયામાં જેટલા કાર્યો દેખાય છે ને, પાંચ ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે ને, એ ભગવાનનું કાર્ય છે જ નહીં.
ભગવાનનું કાર્ય એની બહાર છે, આ જે બની રહ્યું છે એને જોવાનું કાર્ય ભગવાનનું છે, અને કરવાનું કાર્ય ભગવાનનું નથી, કરવાનું કાર્ય બીજાનું છે. અને આ જ રહસ્ય સમજવા માટે બધા શાસ્ત્રો છે, બધા જ્ઞાનીઓના હૃદયની વાત આટલી જ હોય છે. નહીં આપણું ધાર્યું થાય છે બધું? બોલો, એક મોટો મોટો એક જ જવાબ, તમે પોતે જ તમે જવાબ આપો છો કે આપણું ધાર્યું થતું નથી, તો પછી આપણે આ દુનિયામાં કંઈ પણ કરી શકીએ ખરા? ના થાય એટલે પછી પછી ત્રીજો ભાગ આવે છે, તો કરે છે કોણ? જો આપણું ધાર્યું આપણે કરી શકતા નથી, હવે ભગવાન જેને કહીએ છીએ, મહાવીર ભગવાન કહો કે કૃષ્ણ ભગવાન કહો, નહીં એને જ આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ. તે જો ને રામચંદ્રજી તો સીતાજીનું હરણ થઈ ગયું હતું ને, પોતાની વાઈફનું હરણ કરે કોઈ? પોતે ભગવાન હોય તો તમે સત્તાધીશ હોય આખા, તમારે આવું ઊંધા કામો કરાવડાવો કોઈ પણ લોકો પાસે? કૃષ્ણ ભગવાન પગમાં ઝેરી તીર વાગ્યું જાણો છો, અને મહાવીર ભગવાનના કાનમાં તો બરુ ઠોકાયા હતા, નહીં કેવા ભયંકર દુઃખો, 6-6 મહિના સુધી મરણ જેવી વેદના ભોગવવી પડી. એટલે આ બધું જેને ભગવાન કહીએ છીએ ને, એ જ બિચારા કેટલા બધા દુઃખો ભોગવા પડ્યા તેમને. ભાઈ લોકો શરીરમાં ભગવાન નતા, આત્મામાં ભગવાન હતા. શરીર તો બધું વિનાશી સ્વરૂપ છે, પોતે અવિનાશી પદમાં રહેતા હતા, માટે જગતના લોકોએ એમને ભગવાન તરીકે સ્વીકાર્યા. એટલે ભગવાન જેમને કહીએ છીએ એ લોકો પણ આ બધું કરાવતા નથી. ભેંસના પેટમાં જઈને પાડા ઘડે, આપણે દૂધ પીવાનું ને લોહી એ બનાવે આપણું, એવું કામ એ નથી કરતા. તમારે જાણવું છે આ બધું કોણ કરાવે છે ને બધું, ભગવાન શું કરે છે, ભગવાન ક્યાં છે, જાણવા મળે છે. હા તો પછી રવિવારે આવો તમે, સરસ બધું આવતા અંકે. હા રહસ્ય જાણવા જેવું છે, સરસ છે બધું જાણવા જેવું, બહુ મોટું વિજ્ઞાન છે આ તો, સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. બધું જણાય, તમે બીજા પ્રશ્નો વિચારી રાખજો અને પછી રવિવારે આવો 4 વાગે, ટાઈમ મળશે ને? હા ધંધો તો રવિવારે બંધ હોય ને? આમ તો ચાલુ હોય પણ હવે. હા પણ તમારો પોતાનો ધંધો ને? હા પોતાનો. તો પછી ગમે ત્યારે મૂકી આવો એને બાજુમાં કે નહીં હું 4 વાગે જઈશ, 7 વાગે પાછો આવી જઈશ. એ તો ગોઠવણી કોઈ, હમણાં 1.5 લાખનો ચેક મળવાનો હોય તો આપણે રસ્તો કાઢીએ કે ના કાઢીએ? અરે 3:30 વાગે પહોંચી જાય, 1.5 લાખ મળવાના છે. પણ આવજો, બધા આવશે તમને. શું નામ છે તમારું? કાંતિ. સારું, બહુ સારું, આવજો. હા મજા આવશે.